चलो अपने लास्ट में विभाग ए विभाग बी अने विभाग सी सुधी गणेला हता दाखला बराबर छे के ओके आज विभाग डी नी शुरुआत करवानी छे। आपणी पासे एक बे लेक्चर नुं ज काम छे। विभाग डी में 6 प्रश्नो छे, विभाग ई में 2 के 3 छे, विभाग एफ में 1 2 छे, एटले के बे लेक्चर नुं काम छे। तो सौथी पहला तो छे ने विभाग डी ना 1-6 प्रश्न छे आपणा अभ्यासक्रम में। विभाग डी में 1-6 प्रश्न आटला अभ्यासक्रम में छे, એટલે એ જરાક ટીક કરી નાખજો। બરાબર છે કે આપણે 1-6 સુધીના દાખલાઓ ગણવાના છે, 1-6 સુધીના પ્રશ્નો કરવાના છે। તો સૌ પ્રથમ તો પહેલા તો છે ને વાત કરી દઈએ કે વિભાગ ડી માં જે પહેલો પ્રશ્ન છે, 1, 2, 3 પ્રશ્નો, આ ત્રણે ત્રણ પ્રશ્નની આપણે આગળ વાત કરી ગયા છીએ, ત્રણે પ્રશ્નોની જે થિયરીકલ પ્રશ્ન છે। થિયરીકલ પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન શું છે, પ્રામાણ્ય વિતરણની વ્યાખ્યા આપો, અને વક્રના લક્ષણો જણાવો, અને પ્રામાણ્ય વક્રના લક્ષણો। આ પ્રશ્ન આપણે આગળ વાત કરી ગયા છીએ, થિયરીમાં વાત થઈ ગઈ છે। બીજો પ્રશ્ન છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, બે ના ગુણધર્મો જોઈ લીધા છે। બીજો પ્રામાણ્ય વિતરણના અને ત્રીજો પ્રશ્ન છે પ્રામાણ્ય વિતરણના, પ્રામાણિત પ્રામાણ્ય વક્રના, પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો। એટલે આ છે ને બે બે વાત આપણે ત્રણે ત્રણ વાત આપણે આગળ કરી ગયા છીએ, છતાંય એક વખત હું બોલી જાઉં છું, બરાબર છે કે આપણે કઈ જગ્યાએ શું લખવાનું છે। પેલું પ્રામાણ્ય વિતરણની વ્યાખ્યા આગળ આવી ગઈ છે કે પ્રામાણ્ય ચલ એક્સ ના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવાય, આ વ્યાખ્યા, પ્રામાણ્ય ચલ એક્સ હોય તો એના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવાય, અને એના એને સંકેતમાં એન સિગ્મા મ્યુ સિગ્મા સ્ક્વેર વડે દર્શાવાય, એવી વાત થઈ ગઈ। અને એના લક્ષણો છે સંપૂર્ણ ઘંટાકાર હોય છે, જોકે થિયરીમાં આપણે બધું એ આગળ વાત કરી ગયા છીએ, અને તમારી ટેક્સ્ટબુક ની અંદર પણ એ છે જ, બરાબર છે। આ ત્રણે ત્રણ પ્રશ્નો ટેક્સ્ટબુકમાં છે, અને આપણે આગળ સૌથી પહેલા જ ટોપિકમાં આની વાત કરી ગયા છીએ, એટલે હવેથી આપણે ચોથા પ્રશ્નથી શરૂઆત કરવાની છે। ચોથા પ્રશ્નથી દાખલાઓ ગણીએ, દાખલા ગણતા પહેલા છે ને થોડીક હું વાત કરી દઉં છું, પહેલા એ સમજી લઈએ પછી દાખલા સિમ્પલ આવડી જશે। હવે મને ડિસ્પ્લે જો મને જોવા મળે તો કંઈક કરી દો, એક જ મિનિટ। જો દાખલા છે ને દાખલા એમાં જો આ પહેલા જોવાનું છે, આપણે આ રીતે વક્ર બનાવવાનો છે, સાંભળજો। જો આ આ જ શીખવું મહત્વનું છે, દાખલા એકદમ સિમ્પલ લાગશે, આટલી વસ્તુ ક્લિયર સમજી લો, એટલે દાખલા એકદમ સિમ્પલ લાગશે। આપણે આ રીતે વક્રમાં કામ કરવાનું છે, વક્ર ઉપરથી જ બધું ગણવાનું છે। આપણી પાસે બે વસ્તુ હોય, એક હોય એક્સ, એક્સ એટલે શું, તો કે પ્રામાણ્ય ચલ, અને બીજું ઝેડ જે આપણે શોધવાનું છે, દરેક દાખલામાં શોધવાનું છે। ચાલો હવે મને ડિસ્પ્લે દેખાય છે, હવે થોડું ધ્યાન રાખજો હું શું કહેવા માંગુ છું। આપણે છે ને આ વક્રમાં કામ કરવાનું છે, વક્રમાં છે ને પ્રામાણ્ય ચલ એક્સ આ રકમમાં આપેલો હશે, કેમ ગોતવો શું કરવું એ આપણે આપણે હમણાં વાત કરીએ। એક્સ રકમમાં આપેલો હશે, આ વાત પહેલી મગજમાં ઉતરી ગઈ? આ જે છે ને વક્ર એમાં વચ્ચોવચ
જો x હોય ને x તો આ વચ્ચો વચ્ચ નું મ્યુ થાય તમને ખબર છે, ખ્યાલ છે? હવે આપણને છે ને આ z આપેલો નહીં હોય, દરેક દાખલામાં z આપેલો નહીં હોય, અને દરેક દાખલામાં આપણે z શોધવાનો થશે. ચલો આટલી વાત ક્લિયર. દરેક દાખલામાં z શોધવાનો થશે. હવે z છે ને, z એ આપણે, આપણી પાસે સૂત્ર છે x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. આ સૂત્ર છે, x રકમમાં આપેલો હશે, મ્યુ રકમમાં આપેલો હશે, સિગ્મા રકમમાં આપેલો હશે. આ બધી રકમ તમને આપી દે એટલે તમને z મળી જાય. હલો, યસ. અહીંયા z હોય, વચ્ચો વચ્ચ z હોય, વચ્ચો વચ્ચ, તો z બરાબર કેટલા થાય? z બરાબર કેટલા થાય? હલો, યસ, 0 0. હવે છે ને જો પ્લસ વાળી કિંમત હોય ને, પ્લસ વાળી z તમને મળે છે, z પ્લસ વાળી કિંમત હોય તો એ આ બાજુ આવે, આવે મતલબ જમણી બાજુ, અહીંયા કઈક આવે, આટલા કઈક આવે, ખ્યાલ આવ્યો? z માઇનસ હોય તો ક્યાં આવે? આ બાજુ આવે. હાલો, આટલી વાત એ મગજમાં ઉતરી. ધારો કે અહીંયા આવ્યો એક z1, હું નામ આપું મેં z1, દાખલા તરીકે માઇનસ બે છે, કેટલો છે? માઇનસ બે, એટલે આ બાજુ જ આવવાનો છે. હવે છે ને આટલું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, દાખલા બધા મેચ કરવાનું કે ભાઈ z1 આટલો છે તો આટલું ક્ષેત્રફળ શોધવાનું. આ ક્ષેત્રફળ કેના આધારે ગોતવાનું? તો કે એ તમારે ગોતવાનું આ કોષ્ટક ને આધારે. હલો, તમારે છે ને કોઈ પણ, જો આ બાજુ માઇનસ ઇન્ફિનિટી હોય, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી હોય, એ તમને ખબર છે. જીરો થી પ્લસ ઇન્ફિનિટી આના વચ્ચેનું ક્ષેત્રફળ 0.50 અથવા 0.5 કયો. માઇનસ ઇન્ફિનિટી થી જીરો આની વચ્ચેનું ક્ષેત્રફળ કેટલું? તો કે 0.50. આ બે વાત મગજમાં ઉતરી. હવે વચ્ચો વચ્ચેનું જ્યાં ગોતવાનું હશે ને, જે ગોતવાનું હશે ને, એ આપણે કોષ્ટક ની મદદથી ગોતશું. હલો, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર છે. હવે તમે ચોથો દાખલો જોવો એટલે તમને ક્લિયર મગજમાં ઉતરી જાય દાખલો આપણે કેમ ગણવાનો છે. થોડુંક ધ્યાન રાખજો, દાખલા એકદમ સિમ્પલ લાગશે, પણ જો આ વસ્તુ ખ્યાલ હશે ને તો જોવો જરા. ચોથો દાખલો જો ન સમજાય તો ભલે આ લેક્ચરમાં એક જ દાખલો થાય, આપણે, મારે ત્રણ દાખલા ગણવાનું છે ઈચ્છા. ન થાય તો કઈ નહીં, એક દાખલો થાય તો કેજો, ન સમજાય તો જરાક મને પાછું કેજો. બરાબર છે. ઓકે, ચોથો પ્રશ્ન જોવો. રકમ જરાક જોજો, રકમ જોજો. ચોથા પ્રશ્નની વિભાગ ડી, ટેક્સ્ટબુકમાં રકમ જોવો. તમને એવું કીધું છે કે એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક, મધ્યક એટલે મ્યુ, મ્યુ 50 છે. આ મેં લખી નાખ્યું મ્યુ બરાબર 50. પછી મને કીધું વિચરણ, વિચરણ એટલે સિગ્મા કે સિગ્માનો સ્ક્વેર, સ્ક્વેર આવે, યસ. બરાબર છે, મારે વિચલનની જરૂર હોય. અહીંયા મને સિગ્માનો સ્ક્વેર આપેલો છે, સિગ્માનો સ્ક્વેર કેટલો છે? 9. મારે જોઈએ સિગ્મા, સિગ્મા કેટલો થાય? આનું વર્ગમૂળ 3 થાય. આટલી વાત સમજણ પડી? હલો, ઓકે, આગળ જોવો. પ્રામાણ્ય ચલ x ની કિંમત, x ની કિંમત આપી છે, બે કિંમત છે, જો 50 અને 53 ની વચ્ચે. હલો, હવે અહીંયા ધ્યાન રાખજો, p ઓફ સંભાવના શોધવાની છે, એટલે x ની કિંમત કેટલી છે? 50 થી 53. થોડુંક ધ્યાન રાખજો, આ 50 less than equal to x less than equal to 53. આ x ની કિંમત કોની વચ્ચે છે? 50 થી 53 વચ્ચે. આટલી વાત મગજમાં ઉતરી? હલો, યસ. હવે મારે એની સંભાવના શોધવાની છે. આ એક પેલા પ્રશ્ન ગણીએ, પછી એમાં બીજો પ્રશ્ન પૂછ્યો જ ને, એ પછી જોઈએ. ચાલો, હવે છે ને જો સંભાવના શોધવી હોય ને, એટલે x માં મળે નહીં, એને આપણે z માં ફેરવવું પડે. સંભાવના ક્ષેત્રફળ મને z માં મળે, તો જો મારાને z માં ફેરવવું હોય તો p ઓફ, ધ્યાન રાખજો, આને મારે x ની જગ્યાએ z કરી નાખો છે. અહીંયા વચ્ચે x લખો ને, x ની જગ્યાએ z કરવો છે, તો અહીંયા મારે z વાળું સૂત્ર મૂકવું પડે કે નહીં? આને x1 કહું છું, આને x2 કહું, ખ્યાલ આવ્યો? તો અહીંયા લખું x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા,
लेस देन इक्वल टू एक्स टू माइनस म्यू छेद मा सिग्मा मैं एक सतो ने जेड मा फेरवो छे आटली वात समझण पड़े छे हेलो यस सूत्र ज मूक्यो छे चलो हवे आपणे एनो किंमत मूको एक्स वन केटलो छे जो ऊपर ज छे पचास माइनस पचास म्यू पचास ज छे ने छेद मा सिग्मा त्रण लेस देन इक्वल टू जेड लेस देन इक्वल टू त्रेपन माइनस पचास छेद मा त्रण आटली वात समझाणी हेलो यस चलो गुण बाद बाकी भांगाकार करो पचास मे पचास जीरो जीरो भांगिया त्रण एटले जीरो बराबर ने लेस देन इक्वल टू जेड लेस देन इक्वल टू माइनस वन आवे सॉरी प्लस वन आवे आवे ने त्रेपन माइनस पचास करो त्रेपन माइनस पचास भांगिया त्रण ओके हवे जो आटली वात समझाणी पहेला एक्स एक्स मन रकम मा आप्यो तो आ एक्स ने मैं सेमा फेरवो झेड मा फेरवो सूत्र मा किंमत मूकी हवे छे ने जो हवे ध्यान राखो अहीं वक्र बनावी आपणे आ वक्र मा वच्चोवच कोण होय झेड नी किंमत लेवानी एटले झेड बराबर जीरो हशे मारे मारे क्या थी क्या सुधीनी संभावना जोई छी जीरो थी कई थी शुरुआत करवानी जीरो थी क्या सुधीनी प्लस वन सुधी प्लस एटले आ बाजु होय के नही प्लस एटले जमणी बाजु होय हा झेड वन बराबर प्लस वन थियो आटलू क्षेत्रफळ जोई छी जो हूँ आटलू क्षेत्रफळ आपी दू एटले मैं एनी संभावना शोधी लीधी कहेवाय आटली वात जोई छी आटली वात समझाणी અહીંયા પહેલો આંકડો હોય ત્યાંથી શરૂઆત કરવાનું છે આ લીટી કરવાની છેલ્લો આંકડો હોય ત્યાં સુધી જવાનું છે બરાબર છે ચલો હવે જો આ આખે આખું હોત ને અહીંયા પ્લસ ઇન્ફિનિટી સુધી તો તો એની કિંમત 0.5 થઈ જાય ને અડધું 0.5 પણ અહીંયા સુધી છે તો હવે આનું શું કરવાનું ખબર તમારે 0 થી ગણવાનું છે 0 થી પ્લસ 1 હવે કોષ્ટકમાં જવાનું કોષ્ટક જોવો ઉપર एक नी कीमत जो एक नी कीमत 1.0 यार कितनी छे 0.34 તમારા કોષ્ટક માં જોજો મેં કોષ્ટક માં બતાવ્યું છે તો જો યાર 1.0 એટલે કેટલું આવ્યું 34 આ z ની કિંમત જ છે ભાઈ કોષ્ટક z વાળું છે તો એ કેટલી કિંમત આવી 0.34 છે તો અહીંયા આપણે સીધું લખી નાખવાનું અને સંભાવના 0.34 થાય આ વાત સમજાણી હેલો તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય આટલો જ ગણવાનો છે ન સમજાણું હોય તો હાથ ઊંચો કરજો જે કઈ પ્રશ્ન છે એનો આપણે સોલ્યુશન કરીને પછી આગળ વધીએ ખ્યાલ આવ્યો છે ને હેલો યસ હવે જો આજ પ્રશ્ન ને મારે આમ ન ગણવો હોત ને તો બીજો કઈ રીતે ગણી શકત ખબર છે જો ધ્યાન રાખો અહીંયા થી રાખજે જોજો પેલા હું વક્ર બનાવી લઉં વક્રમાં મને એક્સ ની કિંમત વક્ર મને ખબર છે વક્ર કેમ બનવાનો છે તો કે આ રીતે વક્ર બનશે એક્સ ની કિંમત કેટલી તો કે અહીંયા વચ્ચો વચ્ચો મ્યુ એક્સ બરાબર મ્યુ 50 છે અને મારી x1 કેટલી 50 એટલે કે x1 અહીંયા જ આવે અને x2 કેટલો 53 53 એટલે પ્લસ આ બાજુ જાય આ x2 થયો પેલા વક્ર બનાવી લેવાનો પછી આ ગણતરી કરો તોય ચાલે ખ્યાલ આવ્યો x1 ને x2 ને આધારે પેલા વક્ર બનાવી નાખો પછી એને આ ગણતરી કરો પણ સરળ આ પડશે મેં પહેલી રીત કરેલી સરળ પડશે પેલા તમને x આપ્યો એને z માં ફેરવી નાખવાનો z મુજબ વક્ર બનાવી નાખવાનો અને સંભાવના કોષ્ટકમાં જોઈ લેવાની ખ્યાલ આવ્યો એનો જ બીજો પ્રશ્ન છે જોવો બીજો પ્રશ્ન જોવો પ્રામાણ્ય ચલ x ની કિંમત 47 થી 53 વચ્ચે હોવાની સંભાવના શોધો હાલ હવે બોર્ડ ઉપર ધ્યાન રાખજો x કેટલો કીધો છે 47
લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 53 બરાબર છે આ જ રીત કરું છું બાજુમાંથી બેઠી જ કરું છું ધ્યાન રાખજો હવે આને મારે સેમા ફેરવવાનું પહેલા z માં યસ તો z માટે સૂત્ર શું લખું x1 માઈનસ μ છેદ માં સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ x2 માઈનસ μ છેદ માં સિગ્મા x1 એટલે 47 અને x2 એટલે 53 બરાબર છે ને હેલો ઓકે તો કિંમત મૂકી દો x1 47 માઈનસ 50 છેદ માં 3 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 53 માઈનસ 50 છેદ માં 3 ચલો 47 કી ગણતરી કરો કેલસી માં બતાવો 47 માઈનસ 50 ભાગ્યા 3 એટલે માઈનસ 1 આવે છે બરાબર ને યસ માઈનસ 1 માઈનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ આની આપણે ગણતરી કરી હતી પ્લસ 1 આવે બરાબર છે ચાલો હવે ધ્યાન રાખજો વક્ર કેમ બનાવું છું જોજો હવે આની ગણતરી જરા ધ્યાન રાખજો હું વક્ર બનાવું આ 0 વાળો z = 0 શરૂઆત ક્યાંથી કરવાની છે અહીંયા જો આ પહેલા આગળથી શરૂઆત કરવાની હોય માઈનસ 1 થી શરૂઆત કરવાની માઈનસ 1 કઈ બાજુ હોય ડાબી બાજુ જમણી બાજુ યસ ડાબી બાજુ અહીંયા હોય માઈનસ 1 z 1 માઈનસ 1 થી ક્યાં સુધી જવાનું છે પ્લસ 1 એટલે પ્લસ 1 અહીંયા હોય આવું કઈ માપવું જરૂરી નથી કે બેયનું માપ માપીને કરવું ખાલી આ બાજુ આ બાજુ એ રીતે કરી નાખવાનું આ z 2 પ્લસ 1 આટલું ક્ષેત્રફળ જોઈ છે આપણે જો આટલું બે સરખું રાખું મેં આડાવડું થોડું કરી નાખ્યું છે પણ તમારે બે સરખું રાખવાનું z 2 એ પ્લસ 1 સુધી આટલું ક્ષેત્રફળ જોઈ હવે આટલું ક્ષેત્રફળ આપણી પાસે હોય હેલો આ જોજો ધ્યાન રાખજો ક્ષેત્રફળ હંમેશા 0 થી ગણતરી કરવાની છે અહીંયા માઈનસ 1 થી પ્લસ 1 વચ્ચેનું તમને કોષ્ટકમાં ક્યાંય મળે નહીં આ કોષ્ટક છે ને કોષ્ટક એ 0 થી છે 0 થી 0 થી ગણવાનું છે તો હવે જો આને હું લખું કે મી જરા ધ્યાન રાખો જો આને છે ને પહેલા હું આટલા ભાગને લખું જો આટલા ભાગને આટલા ભાગને હું કેમ લખું છું ની જરા ધ્યાન રાખજો એટલે એકદમ મગજમાં ઉતરી જશે પીઓ ક્યાંથી શરૂઆત થઈ છે હલો શરૂઆત આ પોઈન્ટ આપે મેં જે ઘૂંટું છે એ પોઈન્ટ કયો ઝેડ નો માઈનસ 1 થી અહીંયા સુધી જવાનું છે તો કે માઈનસ 1 થી 0 છે કે નહીં તો આને જો આમ લખું માઈનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 આટલો ભાગ આવી ગયો હવે આને લખવો છે શરૂઆત ક્યાંથી કરી 0 થી ક્યાં ક્યાં સુધી પ્લસ 1 તો અહીંયા વત્તા આને હું શું લખું તો કે 0 થી શરૂઆત એટલે શરૂઆત કરી હોય પહેલા લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ પ્લસ 1 આ વાત મગજમાં ઉતરી મેં કયા બે ટુકડા કર્યા છે ખબર પડી ને તમારે જ્યાંથી જ્યાંથી વક્રની શરૂઆત કરતા હોય ને એ પહેલા લખવાનું લેસ ધેન ઇક્વલ ટુ z અને જ્યાં વક્ર પૂરો કરતા હોય એની પાછળ લખવાનું આટલી વાત સમજાણી હેલો યસ તો આને મેં બે રીતે લખ્યા છે માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 અને 0 આ ભાગને લખું 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ પ્લસ 1 આટલી વાત સમજાણી હેલો તો હવે જો આ છે ને 0 થી છે 0 થી તો 0 થી આપણે ક્ષેત્રફળ શોધતા આવડે 0 થી ક્ષેત્રફળ શોધવું એટલે ઉપર જવાનું ક્યાંથી ક્યાં 0 થી માઇનસ 1 હોય પ્લસ 1 હોય આપણે જોવાનું પ્લસ 1 માં જ પ્લસ 1 નું જોયેલું છે કેટલું છે 34 13 માઇનસ 1 નું કેટલું થાય 34 13 ને પ્લસ 1 નું કેટલું થાય 34 13 એટલે બે નું થાય 0.34 13 પ્લસ 0.34 13 બે નો સરવાળો 0.6826 ખ્યાલ આવે કે ભાઈ હા તમને ખબર પડે છે યસ
ખબર પડે છે ને તમે શું કર્યું એ ખ્યાલ આવ્યો. મેં એને બે રીતે કઈ રીતે લીધા છે તો જ આગળ વધીએ. આ ખ્યાલ આવ્યો છે. ઓકે, તો આગળનો પ્રશ્ન જોવો, પ્રશ્ન નંબર 5. આનો સ્ક્રીનશોટ પાડી લે, તમારે લખવું હોય તો પછી ખ્યાલ આવે. સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, પ્રશ્ન નંબર 5 જોવો. પાંચમા પ્રશ્નમાં શું કે છે એ જરા ધ્યાન રાખો. રકમ ટેક્સ્ટ બુકમાં જોજો. જો એક્ચ્યુઅલ એક્સ ની એક્સ એ 100 મધ્યક એટલે મ્યુ આપ્યો છે, મ્યુ બરાબર 100, અને 15 પ્રમાણિત વિચલન વાળો એટલે સિગ્મા, પ્રમાણિત વિચલન એટલે સિગ્મા 15 પ્રામાણ્ય ચલ હોય તો એક્સ ના કેટલા ટકા, જોજો ધ્યાન રાખજો રકમમાં, ટકામાં પૂછ્યું છે. આ આપણે સંભાવના મેળવીએ છીએ ને એ ટકા નથી, એ સંભાવના છે. તો ટકા હોય ને એટલે ખાલી ફેરફાર શું કરવાનો છે ખબર છે, ખાલી આને ગુણ્યા 100 કરી દેવાનો એટલે ટકામાં ફરી જાય. ખ્યાલ આવ્યો હું બોલ્યો બરાબર? આ આપણે સંભાવના ગોતી, સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય, પણ જો તમને ટકાવારી પૂછ્યું છે તો ટકામાં કાંઈ કરવાનું નથી, તમારે 100 વડે ગુણાકાર કરવાનો છે બરાબર. તમને ટકા પૂછ્યું છે, જો રકમ જો કેટલા ટકા અવલોકન ની કિંમત 85 થી વધુ હોય. ચાલો એક્સ ની કિંમત આપી 85 થી વધુ. હવે જો જો ધ્યાન રાખજો દાખલો આને કેમ ગણું છું, પછી ટકા કેમ ફેરવવાનું છે જરાક પછી જોઈએ. આપણે 100 વડે ગુણી નાખશું, એક્સ ની કિંમત આપી 85 થી વધુ, પી અત્યારે ઉપરના દાખલામાં કેવું હતું, એક્સ અહીંયાથી અહીંયા વચ્ચે એવું હતું કે ને 47 થી 53, અહીંયા મને કીધું એક્સ ની કિંમત 85 થી વધુ હશે. એટલે એક્સ ની કિંમત 85 થી વધુ હોય તો ધ્યાન રાખો આમ લખાય 85 લેસ ધેન એક્સ. હલો આ વાત સમજાણી, 85 થી વધુ એટલે આ બાજુ કેટલા હોય તો કે ઇન્ફિનિટી સુધી હોય બરાબર છે. તો જો આનું પહેલા હું વક્ર બનાવી દઉં તમને એટલે તમને વધારે ખબર પડે, એક્સ ની કિંમત 85 થી વધુ છે, એક્સ છે ને એ 85 થી વધુ લઈ જ જવાનો છે. તો જો અહીંયા વચ્ચોવચ છે ને, વચ્ચોવચ એક્સ ની કઈ કિંમત હોય, એક્સ ની કઈ કિંમત હોય કોઈ ખ્યાલ આવશે? પંચ્યાસી થી વધુ આમ ચાલ્યું જ જવાનું છે. 85 કઈ બાજુ હોય, ડાબી બાજુ જમણી બાજુ? ડાબી બાજુ હશે. હલો, તો 85 અહીંયા હોય તો અહીંથી શરૂઆત કરી અને આમ ચાલ્યું જ જવાનું છે એટલે આટલું બધું ક્ષેત્રફળ આવે. જો આ બધું ક્ષેત્રફળ આવશે, આટલી વાત સમજાણી, ખ્યાલ આવ્યો ને આટલી વાત? 85 થી વધુ કીધું, જો 85 થી ઓછું કીધું હોત તો આ બાજુનું જ ભાગ લેતું, સમજે છે કે નહીં બરાબર? 85 થી વધુ કીધું, જો અહીંયા 100 હોય, એક 100 હોય, ઝેડ તો 0 જ હોય, ઝેડ બરાબર 0 જ હોય, પણ એક્સ ની કિંમત હોય અહીંયા 100, તો 85 આ બાજુ આવે તો 85 થી વધુ એટલે બધું આવી જાય બરાબર છે. તો હવે જો તો ઝેડ બરાબર શું લેવાનું છે, હવે આપણે એને ઝેડ માં ફેરવીએ, પી હવે આને જો મારે લખો છે કેમ લખું, ધ્યાન રાખો 85 એને પેલા ઝેડ માં ફેરવવું પડશે, ઝેડ ખબર નથી આપણે કે અહીંયા ઝેડ કેટલો હોય, તો ત્યાં હું લખું Z1 less than equal to Z. આ Z1 ગોતીશ, એ મને ખબર નથી આ Z1 શું છે એ ખબર નથી, તો હું એને લખું છું કઈ રીતે, આમ જો પેલા આ લખું અહીંયાથી આના એના બે ટુકડા કરવા પડશે, અહીંયાથી 0 અને 0 થી ઇન્ફિનિટી આવું કરવું પડશે
जीरो थी लेव पड़े ना एटले तो अहीं पी जेड वन जेड मेड़ी लेव तो मेड़ी लो एक्स ने आधार मड़ी जाए पहला ई मेड़ी ज लई एटले पाछळ थी कई करवू नहीं जेड में फेरवी नाखो जेड में आसे ने एक्स वाड़ू जेड में फेरो तो शू थाय एक्स वन माइनस म्यू छेद में सिग्मा लेस देन इक्वल टू जेड आवुं थाय सूत्र मूक्यु हालो आनो मतलब शू थाय पी एक्स वन केटलो पंचासी माइनस सो छेद में पंदर लेस देन इक्वल टू जेड चलो गणतरी करो पंचासी माथी सो जाए अने एने भांगिया पंदर एटले माइनस वन आयो बराबर माइनस वन लेस देन इक्वल टू जेड एटले आ छे नी माइनस वन छे चलो हालो ओके हवे आ खबर पड़ी गई हवे आने बे रीते लखवानुं एक माइनस वन थी जीरो अने वत्ता शुं करवानुं जीरो थी प्लस इन्फिनिटी करवानुं आ जीरो थी ज गणतरी जीरो थी ज करवानी छे तो आने हूँ बे रीते लखू छू तो एक लखू छू आटलो भाग आटला भाग ने कई रीते लखू तो के माइनस वन थी शुरुआत करवानी छे अने जीरो सुधी जावानू छे प्लस अहीं थी लेवानू जीरो थी प्लस इन्फिनिटी जीरो लेस देन इक्वल टू जेड लेस देन इक्वल टू प्लस इन्फिनिटी हवे छे ने एक वात याद रखवानी छे જ્યારે તમે ઇન્ફિનિટિવ લેતા હોય ત્યારે ઇક્વલ ટુ નહીં કરવાનું ખાલી લેસ ધેન કરવાનું આ વાત યાદ રહી ગઈ આ વાત સમજાણી હું બોલું છું પાછું રિપીટ કરું છું પાછું રિપીટ કરું છું માથા પકડો માં જો મારે છે ને મને શું કરવાનું કીધું પંચ્યાસી થી વધુ કીધું એટલે પંચ્યાસી અહીંયા હોય કે નહીં આ વાત સમજાણી હલો એનાથી વધુ એટલે આ બાજુ વહી જવાનું છે તો હવે આ x ને z માં ફેરવો હોય તો શું થશે x1 - μ / σ ઉપર ગણ્યો તેમ જ અને આને મેં x નો કરી નાખો z x1 કેટલો છે 85 માઈનસ μ કેટલો 100 અને σ કેટલો 15 બરાબર z આ ગણતરી કરી કેટલી આવી માઇનસ વન હાલો આ વક્ર તમે બનાવ્યો જ નતો પેલા નથી બનાવ્યો હાલો હવે બનાવો છો વક્ર બનાવ્યો જ નથી ચાલો વક્ર નો સમજાણ તો સાઈડમાં રાખો વક્ર બનાવ્યો જ નથી હવે આપણે વક્ર બનાવી આ કર્યો ડિલીટ આ ડિલીટ કરી નાખ્યો હાલો હવે જો હવે હવે તો તમને વક્ર બનાવતા આવડશે ને માઇનસ વન થી આમ ઇન્ફિનિટી સુધી છે તો માઇનસ વન કઈ બાજુ આવે ઝેડ માઇનસ વન કઈ બાજુ આવે આ વચ્ચો વચ્ચે જીરો હોય ઝેડ બરાબર જીરો માઇનસ વન આ બાજુ આવશે બરાબર છે તો આ ઝેડ વન માઇનસ વન થી આમ ઇન્ફિનિટી સુધી થી વધુ જ છે એટલે આ બધું ક્ષેત્રફળ આવે હવે આ બધું ક્ષેત્રફળ છે ને એને એનું સીધું આપણે ન મળે તો કે આને જીરોમાં ફેરવવા પડે જો એ જીરોમાં નથી જીરોમાં ફેરવવા માટે મેં બે ભાગ પડ્યા એક આ ટુકડો આટલો ભાગ આ શરૂઆત ક્યાંથી થઈ તો કે માઇનસ વન થી શરૂઆત થઈ અને ક્યાં સુધી ગયું જીરો સુધી તો જો મેં લખ્યું માઇનસ વન થી શરૂઆત ને જીરો સુધી ગયું આ બીજો ટુકડો હવે શરૂઆત ક્યાંથી થઈ જીરો થી क्या लगी गयु प्लस इन्फिनिटी सुधी गयु जो लिखो जीरो थी प्लस इन्फिनिटी सुधी इन्फिनिटी लखो इक्वल टू नहीं लखवा खाली लेस देन लखवा बराबर छे हवे जो आनी संभावना शोधवानी एक नी संभावना गोतो पहला कोष्टक में एक पॉइंट जीरो गोतो चौतरीस तेर जीरो पॉइंट चौतरीस तेर જીરો થી ઇન્ફિનિટી આખે આખાની સંભાવના કેટલી આવે જીરો પોઈન્ટ પાંચ હમણાં જ મેં કીધું બરાબર છે તો પ્લસ જીરો પોઈન્ટ પાંચ બે નો સરવાળો કરી નાખો કેટલો આવ્યો પોઈન્ટ નજીક લઈ આવો ને જરા એક્યાસી તેતાલીસ બરાબર છે એક્યાસી તેતાલીસ નથી ચોર્યાસી તેતાલીસ ચોર્યાસી તેર બરાબર પોઈન્ટ
74 આ એની સંભાવના મળી. હવે મને સંભાવના શોધવા નથી કીધું, રકમ જોવો, રકમ જોવો, પાછું ટેક્સબુક માં રકમ જોવો. શું શોધવાનું કીધું? કેટલા ટકા? તો મારે આને ટકાવારીમાં ફેરવવા પડે. ટકાવારીમાં ફેરવવા માટે શું લખવાનું? ગુણ્યા 100. આને ગુણ્યા 100 કરું તો હું લખીશ 84.13%. આને ગુણ્યા 100 કરી નાખો એટલે 2 પોઈન્ટ ખસે એટલે 84.13 થઈ જાય. બરાબર ને? 84.13% અવલોકનોની કિંમત, અવલોકનની કિંમત કેનાથી? તો કે 85 થી વધુ, 85 થી વધુ છે, 85 થી વધુ છે. ખ્યાલ આવ્યો? 84.13% કિંમત, અવલોકનોની કિંમત 85 થી વધુ છે. આવો જ આનો બીજો ભાગ છે. જો વિતરણના કેટલા ટકા કિંમત 130 થી ઓછી હશે? હાલો હવે ધ્યાન રાખજો, છઠ્ઠો દાખલો એમાં, સોરી પાંચમો જ છે, આ એનો પહેલો છે ને આ બીજો છે, એનો બીજો પ્રશ્ન. તમને શું કીધું? વક્ર નથી બનાવતો, વક્રમ તમે લોચે ચડો છો. તો એક કામ કરો, વક્ર આપણે પછી જ બનાવશું લાસ્ટમાં. બરાબર છે? તમને એક્સ ની કિંમત કેટલી કીધી? 130 થી ઓછી કીધી. જો તમારે એક્સ વાળું, એક્સ વાળી કોલમ લખવી હોય 130 થી ઓછી, એક્સ ની કિંમત 130 થી ઓછી, જો અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ લખવાના છે. હવે 130 થી ઓછી છે એટલે 130 આ બાજુ લખવા પડે એનાથી વધુ, અને એક્સ આ બાજુ લખવો પડે. હલો, આનો મતલબ એવો છે ને, એક્સ છે ને 130 થી ઓછો છે, આ 85 થી વધુ છે, આવો થયો. બરાબર છે? આ વાત સમજાણી? ચાલો આને હું ઝેડ માં ફેરવું. ઝેડ માં ફેરવું હોય તો શું કરવાનું? એક્સ ને ઝેડ માં ફેરવો, લેસ ધેન ઇક્વલ ટુ 130 માઇનસ 100 છેદમાં સિગ્મા છે 15, એટલે પી ઓફ કેટલો આવ્યો? ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ +2. બરાબર ને? +2 આવ્યો. હવે જો આ બાજુથી શરૂઆત થઈ, સાંભળજો, ઝેડની ક્યાંથી શરૂઆત થઈ લખ્યું નથી. જે જો ન લખ્યું હોય તો ઇન્ફિનિટિવ થી લેવાનું, શરૂઆત થઈ નથી લખ્યું એટલે કેમ? જો અહીંયા શરૂઆત થઈ નથી લખ્યું આપણે, -1 થી વધુ આમ હતું તો આ બાજુ કેમ આપણે ઇન્ફિનિટિવ લગી લઈ ગયા? એમ અહીંયા ક્યાંથી શરૂઆત થઈ નથી લખ્યું, કઈ નહીં. ક્યાં સુધી જાય છે એ લખ્યું છે? તો કે હા, ક્યાં સુધી જાય છે? +2, એટલે +2 અહીંયા હોય. આ વાત સમજાણી? +2 એટલે અહીંયા હોય, તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી લઈ જવાનો છે. અહીંયા વચ્ચે કોણ હોય? ઝેડ બરાબર 0 હોય. અહીંયા કોણ હોય? ઝેડ બરાબર -∞ હોય. હવે આ જે ભાગ છે ને એને હું અહીંયા લખું છું. જો કેમ લખું, ધ્યાન રાખજો, ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2. આ જે મેં વક્ર બનાવ્યો ની આને 0 માં ફેરવવો પડે. 0 માં ફેરવવો હોય તો કયા બે ટુકડા કરવાના? એક આ ટુકડો અને બીજો આ ટુકડો કરવો પડે. આ પેલા ટુકડાને લખીશ કેમ? જ્યાંથી શરૂઆત થતી હોય એ પેલા લખવાનું, જ્યાં પૂરું થતું હોય એ પછી લખવાનું, વચ્ચે ઝેડ લખવાનું. શરૂઆત ક્યાંથી થાય છે? જોવો અહીંયા શરૂઆત ક્યાંથી થાય છે, વક્રની શરૂઆત ક્યાંથી થાય છે? -∞ થી. તો અહીંયા લખું -∞ લેસ ધેન, જો ઇન્ફિનિટી હોય તો ઇક્વલ ટુ નહીં કરવાનું, ખાલી લેસ ધેન, લેસ ધેન ઝેડ, લેસ ધેન ઇક્વલ ટુ ક્યાં સુધી ગયો આ વક્ર? અહીંયા આટલો ટુકડો 0 સુધી. આ 0 વત્તા, વત્તા શું લેશું? તો કે આ ભાગ 0 થી અહીંયા સુધીનો. શરૂઆત ક્યાંથી થઈ? 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ +2, 2 લગી ગયો, અહીંયા સુધી ભાગ ગયો છે. આટલી વાત સમજાણી? ઓકે, હવે જો -∞ થી 0 એટલે આ અડધા ભાગનું ક્ષેત્રફળ કેટલું હોય તમને ખબર છે? કેટલું હોય? યસ, 0.5 પ્લસ 0 થી 2 એટલે 2 નું વક્રમાં જોવાનું. અહીંયા વક્ર છે આપણી પાસે 2.0 નું, જોવો અહીંયા 2.0
કેટલું આવ્યું? 0.47 યસ. તો આને પ્લસ કરો 0.47 0.47 બે નું ટોટલ મારજો 97 0.97. તમને સંભાવના શોધવાની નથી કીધી, તમને શું શોધવાનું કીધું છે? કેટલા ટકા? એટલે આને ગુણ્યા શું કરવાના? 100. તો અહીંયા લખું છું, ધ્યાન રાખો, 97.72% અવલોકનની કિંમત કેટલી હોય? તો કે 130 થી ઓછી હોય, 130 થી ઓછી હોય. બે પ્રકારના દાખલા જોયા. પેલો દાખલો છે ને એમાં ખાલી સંભાવના શોધવાની હતી, જો આપણે સંભાવના આપી દીધી બરાબર ને. બીજા દાખલામાં શું હતું? ટકાવારી શોધવાની હતી. એટલે જે સંભાવના મળી જ ને, જે સંભાવના મળી છે એને ગુણ્યા શું કર્યું? કર્યું આપણે 100. નવું કઈ નથી કર્યું. એક આ કોષ્ટક કેમ બનાવવાની એક જોયું, અને છઠ્ઠો દાખલો એના કરતા કઈ થોડો ફેરફાર. જો પ્રશ્ન નંબર 6, રકમ જો, તમને કીધું છે શહેરના એક વિસ્તારમાં યાદચ્છિક રીતે પસંદ કરેલા 500 પુખ્ત વયના વ્યક્તિઓનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. પેલા એક સંખ્યા આપી દીધી કે ટોટલ સંખ્યા છે ને, ટોટલ સંખ્યા એ 500 છે. આમાં નવું શું છે જરાક જોજો, 500 ટોટલ સંખ્યા છે. હવે એવું કીધું પ્રામાણ્ય વિતરણને અનુસરે છે વ્યક્તિઓનું સરેરાશ વજન, સરેરાશ વજન એટલે મ્યુ થાય. મ્યુ કેટલો? 55. અને પ્રામાણિત વિચલન 7 કિલોગ્રામ છે. સિગ્મા પ્રામાણિત વિચલન 7 છે. તમને એવું કીધું છે નીચે બે અવલોકન આપ્યા છે. તો હવે જો એ જરાક જોજો, બે છે ને, તે વિસ્તારમાં 41 થી 62 કિલોગ્રામ વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓનું, જો આ નવું છે. પેલામાં શું હતું? સંભાવના શોધો. બીજામાં શું હતું? ટકાવારી શોધો. ત્રીજામાં આ સંખ્યાઓનું અનુમાન લગાવવાનું. તો સંખ્યાનું જયારે અનુમાન લગાવવાનું હોય ને, તો તમે જેટલી સંભાવના મળી જાય ને, સંભાવના એને ગુણ્યા 500 કરી દેવાના. સમજાણું? નવું કઈ નથી. સંભાવના જેમ ગોતતા હતા એમ જ ગોતવાની છે. ટકાવારી હોય તો કેમ તમે 100 ગુણ્યા કરો? જયારે કુલ સંખ્યા શોધવાની હોય ને, તો આ ટોટલ સંખ્યા હોય ને એને ગુણ્યા એ કરી દેવાના. ચાલો જોઈએ પેલા દાખલો. આપણે કેટલા થી કેટલા કિલોગ્રામ વચ્ચે કીધું જો, 41 થી 62 કિલોગ્રામ વચ્ચે. ચાલો એક્સ મને આપ્યો છે 41 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 62. હાલો આટલી વાત સમજાણી. હા, ને શેમાં ફેરવવાનું? ઝેડમાં. ઝેડમાં ફેરવું છે, ધ્યાન રાખો. પી ઓફ 41 - 55/7 લેસ ધેન ઇક્વલ ટુ આ એક્સ ફરી ગયો ઝેડમાં, બરાબર ને? હલો, લેસ ધેન ઇક્વલ ટુ 62 - 55/7 આ ફરી ગયો ઝેડમાં. ચલો પી ઓફ 41 - 55/7 પોઈન્ટમાં જવાબ આવે છે. આવતો હોય ગણતરી કરો. 41 - 55/7 -2 આવે છે. હા હા, ઓકે, -2 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ, ચાલો 62 માંથી 55/7 કરો. ધ્યાન રાખવાનું છે આ અડે અટશે નહીં વક્ર. આ ઝેડ 0 હોય, વક્રની શરૂઆત કરવાની -2 ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ અહીંયા હોય. હાલો ઝેડ 1
અહીંયા લીધા માઇનસ બે, અહીંથી વક્ર શરૂઆત કરવાનો છે. ક્યાં લગી જવાનું છે? પ્લસ વન, પ્લસ વન એટલે આ બાજુ હોય, આ ઝેડ ટુ, આ થયો પ્લસ વન, આટલું ક્ષેત્રફળ લેવાનું છે. આ સીધું ક્ષેત્રફળ મળે નહીં, હારા બે ભાગ પાડવા પડશે, એક ભાગ અહીંયા રહ્યો, બીજો ભાગ અહીંયા રહ્યો, બરાબર છે? ચાલો આના બે ભાગ પાડું, ધ્યાન રાખો. પેલા ભાગને શરૂઆત ક્યાંથી થાય? માઇનસ બે થી, અને ક્યાં લગી લઈ જવાનું? શીરો સુધી. એટલે લખાય માઇનસ બે લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝીરો પ્લસ. હાલો આટલો ભાગ લેવાનો છે, ઝીરો થી પ્લસ વન ને. યસ, પીઓ ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ પ્લસ વન. હાલો હવે સંભાવના કોષ્ટકમાં ગોતવાની છે. માઇનસ બે છે એટલે પ્લસ બે, એમાં પ્લસ જ હોય, બે વાળી ગોતો એટલે કેટલા આવે? પોઈન્ટ સુડતાલીસ બોતેર. જો બે પોઈન્ટ ઝીરો, પોઈન્ટ સુડતાલીસ બોતેર, અને એક વાળા જોવો, એક પોઈન્ટ ઝીરો જોવો, પ્લસ ચોત્રીસ તેર. બે નો સરવાળો કરી નાખો, પોઈન્ટ એક્યાસી પંચ્યાસી. હલો, ઝીરો પોઈન્ટ એક્યાસી પંચ્યાસી. આ સંભાવના મળી, આપને સંખ્યા ગોતવાની કીધી છે. તો હવે સંખ્યા શું લખીશ? જોજો આ રીતે લખું છું, વજન 41 કિલોગ્રામ થી 62 કિલોગ્રામ વચ્ચે હોય તેવા વ્યક્તિઓની સંખ્યા, એની જેટલી સંભાવના આવી જ ને એને ગુણ્યા 500 કરી દો. કેટલા આવ્યા? 409.25. જો વ્યક્તિ છે ને, વ્યક્તિ અપૂર્ણાંકમાં ન હોય, એક દાખલો જાણ બાકી, વ્યક્તિ અપૂર્ણાંકમાં ન હોય, પચીમાં ભાગનો વ્યક્તિ ન હોય, બરાબર ને? એટલે આપણે અહીંયા વ્યક્તિ કેટલા લેવાના? અંદાજે 409 વ્યક્તિ. જો અહીંયા 75 હોત ને તો 410 કરી નાખત, વધારી દે, સમજાણું? તો અહીંયા એટલા વ્યક્તિ મળે. આમાં જ એક જો બીજો પ્રશ્ન શું પૂછ્યો છે, રકમ જો જરા, તે વિસ્તારમાં 41 કિલોગ્રામ થી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓનું અનુમાન લગાવો. 41 થી ઓછું, થી ઓછી વાત કરી એટલે એક્સ કેટલો આપ્યો અહીંયા, કેમ 41 થી 62 હતો? 41 થી ઓછું કીધું છે, બરાબર છે? તો હવે હું કઈ રીતે લઈશ, અહીંયા એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 41, એટલે 41 થી ઓછું. ઝેડ માં ફેરવો, ઝેડ માં ફેરવવા માટે ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 41 માઇનસ 55 છેદમાં 7. ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ કેટલા આવ્યા? માઇનસ 2. ઓકે, હાલો આનો વક્ર બનાવી નાખો. વક્ર કેમ બનશે? ક્યાંથી શરૂઆત કરીને ક્યાં સુધી જવાનું? આ બાજુ કઈ નથી, ઝેડ ની આ બાજુ, તો ઇન્ફિનિટી થી શરૂઆત કરવાની, માઇનસ ઇન્ફિનિટી. ક્યાં સુધી જવાનું? માઇનસ બે, માઇનસ બે તો આ બાજુ જ આવે ને, એટલે આટલો ભાગ લેવાનો છે. ઝેડ વન બરાબર માઇનસ બે, આટલો ભાગ જ લેવાનો છે. હાલો હવે આના હું ભાગ કેમ પાડું? નહીં જો, એટલો ભાગ ક્યાંય હોય નહીં, આટલો ભાગ કોઈ જગ્યાએ ન હોય. તો હવે આના ભાગ કેમ પાડું છું? જો આ આખો ભાગ, આ માઇનસ બે છે, ઝેડ ટુ માઇનસ બે, આના ભાગ કેમ પાડી છે ને, જરાક ધ્યાન રાખજો. આ આખા ભાગમાંથી આટલો ભાગ બાદ કરી નાખું, આ આખામાંથી આટલો ભાગ બાદ કરી નાખું, તો આટલો ભાગ વધે કે ન વધે? બરાબર છે? આખા ભાગને કેમ બોલાય ની મને ખબર છે, કેમ? તો કે માઇનસ ઇન્ફિનિટી થી ઝીરો, માઇનસ ઇન્ફિનિટી ને ખાલી લેસ ધેન ઇક્વલ ટુ નહીં કરવાનું, ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝીરો માંથી બાદ કરવાનું. શું બાદ કરવાનું? તો કે આટલો ભાગ બાદ કરવાનો છે, એટલે કે માઇનસ બે થી ઝીરો બાદ કરવાનો છે. એટલે પી ઓફ માઇનસ બે લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝીરો. આની સંભાવના કેટલી? અડધાની, 0.5. માઇનસ બે જો, બે વાળું એટલે 0.47
47 બાદબાકી કરો 47 એટલે 0.0228 0.0228 આટલું આવ્યું. હવે આટલા વ્યક્તિઓ કેટલા હોય તો કે એને ગુણ્યા 500 કરવાનું થશે તો હું લખું 41 કિલોગ્રામ થી ઓછું વજન ધરાવતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી આવશે? 0.0228 ગુણ્યા 500 કેટલા આવ્યા? 11.4. એટલે 0.4 નો લખી તો 11 વ્યક્તિઓ આવે કે જેનું વજન 41 કિલોગ્રામ થી ઓછું હોય. 0.4 આવ્યા, 6 આવ્યા હોત તો 12 કરી નાખત. સમજાણું? પાંચથી નાનો આંકડો હતો એટલે 11 રાખ્યા, કેમ કે કોઈ દી વ્યક્તિ અપૂર્ણાંકમાં ન હોય. હવે આ વ્યક્તિ આવ્યા તો એમ ન કહી હતી, વ્યક્તિ પૂર્ણાંકમાં જ હોય. સમજાય ને? એટલા માટે પોઈન્ટમાં નહીં લખવાનું. જો 5 કરતા નાનો આંકડો હોય તો ઓછો કરી નાખવાનો, વધારો હોય તો એમાં મેં ઉમેરી દે તો હું 12 કરી નાખત. બરાબર છે? ચાલો, તો આવા જ દાખલાઓ, આ 3 દાખલાઓ વ્યવસ્થિત રીતે જોજો, વ્યવસ્થિત રીતે સમજો. પેલા x પછી z કરી અને પછી વક્ર બનાવીને પછી આપણે જોશું. બરાબર છે? આવતા લેક્ચર ની અંદર આપણે આનાથી વિભાગીને f ના દાખલાઓ છે એની વાત પછી કરશું. બરાબર?